સ્વર્ગસ્થ સુખદેવભાઈ પ્રેમાનંદ કાછા પટેલના સ્મરણાર્થે આજરોજ વડોદરા ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી માર્કેટ શ્રદ્ધાંજલિના ભાગરૂપે બંધ રાખવાનો વેપારીઓ દ્વારા નિર્ણય કરાયો છે. વડોદરા ખંડેરાવ માર્કેટના પ્રમુખ તેમજ એપીએમસી માર્કેટના ડાયરેક્ટર, મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂકેલા સુખદેવ પ્રેમાનંદ કાછિયા પટેલ તાજેતરમાં જ દેવલોક પામ્યા છે, ત્યારે વડોદરાના ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી દ્વારા તેમના સ્મરણાર્થે સૂચિત રીતે આજરોજ બંને માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સમાજ તેમજ વેપારીઓને આગળ વધવાનો નિર્ણય સુખદેવ પ્રેમાનંદ કાછિયા પટેલ દ્વારા લેવામાં આવ્યો હતો, જેના કારણે જ્યારે એપીએમસી માર્કેટ સિટીમાંથી હાઈવે ઉપર ખસેડવામાં આવ્યું હતું, ત્યારે ઘણા વ્યાપારીઓ મૂંઝવણમાં હતા કે તેઓનો ધંધો ત્યાં થશે કે નહીં. પણ એક શિક્ષિત પ્રમુખ હોવાથી તેમણે વ્યાપારીઓની મૂંઝવણ દૂર કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેથી અનેક વ્યાપારીઓએ તેમની વાત સાંભળી નજીવા ભાવે એપીએમસી માર્કેટમાં દુકાનો લીધી હતી ને આજના તારીખમાં એ દુકાનો હવે કરોડોની થઈ ગઈ છે. તેમના સચોટ માર્ગદર્શનથી આજે ઘણા વ્યાપારીઓ ઘણા આગળ વધ્યા છે. તેઓ મ્યુનિસિપલ કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેઓ શિક્ષિત હતા અને શિક્ષક તરીકે શ્રેયસ વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓને ભણાવતા હતા, સાથે સારી યોગા ક્લાસીસ પણ ચલાવતા હતા. કાછિયા સમાજના ઘણા લોકો તેમના માર્ગદર્શન તથા તેમના હાથ નીચે ભણી ચૂક્યા છે, જેથી આવા શિક્ષિત અને સમાજ માટે તત્પર રહેનારા વ્યક્તિ જ્યારે દેવલોક પામ્યા છે, ત્યારે સમાજને હર હંમેશ તેમની ખોટ સાલશે. જેથી આજરોજ તેમના સ્મરણાર્થે વડોદરા ખંડેરાવ માર્કેટ તેમજ એપીએમસી માર્કેટ શ્રદ્ધાંજલિના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યું છે. અમારા વેપારી પંચમંડળના પ્રમુખ આગેવાન એવા શ્રી સુખદેવભાઈ કાછિયા, એમની ખોટ તો કાયમ રહેવાની જ છે. કારણ કે સમાજના વેપારીઓને, જે શાકભાજીના વેપારીઓને ધંધો કરવાની પ્રેરણા પણ આપતા હતા અને સાથે સાથે એમનું બલિદાન પણ એવું હતું કે એની ટાઈમ એ અમારી સાથે જ રહેતા હતા. અહીંયા ગમે ત્યારે પણ કોઈ તકલીફ ઊભી થઈ જાય તો એ આગળ પડતા રહેતા હતા, ચાહે કોર્પોરેશનનું હોય, ટ્રાફિકનું હોય કે ગમે તેનું હોય. એમની શ્રદ્ધાંજલિના હિસાબે એટલે અમારે એમના માનમાં બંધ રાખ્યું છે માર્કેટ. પ્રમુખ શ્રી છે અમારા વેપારી પણ મંડળના પ્રમુખ શ્રી છે, એટલે અમે એમના માનમાં માર્કેટ એક દિવસ બંધ રાખ્યું.